તો જે પ્રમાણે દિલ્હી ગેંગરેપનો જે મુદ્દો છે તે સડકથી લઈને સંસદ સુધી અત્યારે ચર્ચામાં છે, તો આ જ વિષય પર ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહાનુભાવ, જેમાં સૌથી પ્રથમ આપને મળાવીશું ભાવનાબેન છે અમારી સાથે. ભાવનાબેન દવે, અમીબેન યાજ્ઞિક અને રુઝાન ખંભાતા, ત્રણેયનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અત્યારે જોવા જઈએ છીએ, આપણે જે જોયું કે વિરોધ પ્રદર્શનકારીઓનો આજે મુદ્દાને લઈને 3 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સડક પર હોય કે સંસદમાં હોય, એક જ ચર્ચા, ગેંગરેપનો મુદ્દો. આ મુદ્દાની ચર્ચામાં એટલા માટે લાવવામાં આવી રહ્યો છે, દિલ્હીની રાજધાનીમાં એક તો આ ઘટના બની છે, ગેંગરેપની ઘટના છે. સાથે સાથે આપણે જોવા જઈએ તો ઘણી બધી વખત યુવતીઓ સાથે છેડછાડના અને નાના મોટા કિસ્સાઓ તો બનતા જ રહે છે, પરંતુ આ મુદ્દાને જ્યારે હવે દરેક લોકો વિરોધ કરી રહ્યા છે, તો સૌથી પહેલા અમીબેન આપની પાસે આવવા માંગીશ, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો અત્યારે? સ્વાભાવિક છે કે આટલો મોટો જુવાર થાય, જો ન થાય તો આપણને આશ્ચર્ય થવું જોઈએ, એક દેશના નાગરિક તરીકે અને એક સમાજ તરીકે. અને જે રીતે આ ઘટના બની છે એ બહુ જ ઘૃણાસ્પદ છે અને ન જ થવી જોઈએ, અને જેટલી બધી બની છે એમાં ત્વરિત જ ન્યાય થવો જોઈએ અને આને કમ્પ્લીટલી બંધ કરવી, અટકાવવી જોઈએ. એટલે આ જે રીતે બધા જ બહાર આવી ગયા છે અને ન્યાયને ઝંખે છે પીડિત મહિલા માટે, બાળકી દીકરી માટે, તો એ સ્વાભાવિક છે. અને એટલા માટે જ આ સંસદમાં મુદ્દો ઉઠ્યો છે કે લોકોને ન્યાય નથી મળતો ત્યારે સડકો પર આવી જાય છે. જો ન્યાય મળતો હોત અને ત્વરિત આના પગલાં લેવાતા હોત તો કદાચ આટલો બધો જુવાર ના ફાટ્યો હોત. પણ જે રીતે બનાવ બન્યો છે અને જે રીતે પોલીસે પણ એની કોઈ દરકાર નથી લીધી અને જે રીતે પીડિતા આઈસીયુમાં છે અને દર્દ ભોગવી રહી છે, આરોપીઓ તો પકડાઈ ગયા છે પણ હવે આરોપીઓનું શું કરવું, એના માટે જે આજે આટલો બધો રોષ આવ્યો છે એ સ્વાભાવિક છે. અને એ આ રોષ એની જગ્યાએ જાયજ છે, પણ હવે એને આવા મુદ્દાઓને ભવિષ્યમાં ન થાય એના માટે શું પગલાં કયા કયા લેવલે લેવા જોઈએ અને કઈ કઈ સિસ્ટમમાં આવવા જોઈએ, એના માટે આ સમય પાકી ગયો છે કે આનું હવે નિરાકરણ તાત્કાલિક ધોરણે, ત્વરિત ધોરણે લેવું જોઈએ. ચોક્કસ, કાયદાનો ડર નથી હોતો ત્યારે જ આવી ઘટનાઓ બને છે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. રુઝાનજી આપની પાસે આવવા માંગીશ, આપ શું કહેશો? એમી બેને કહ્યું કે થવું જ જોઈતું, તો આવું રહેશે કે ધીસ ઇઝ અ ટિપિંગ પોઈન્ટ. આપણે વર્ષોથી આ થઈ રહ્યું, આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, રેપ, મોલેસ્ટેશન, છેડતીઓ, અને બેનોએ સહન કર્યું છે, પણ હવે એક એક એનું ટિપિંગ પોઈન્ટ આવ્યું છે, જે અમારે ઇંગ્લિશમાં કહેવાય લાસ્ટ સ્ટ્રો ઇન ધ કેમલ્સ બેક. એટલે હવે એ જે આ જે ફ્લેર અપ થયું છે, અને જે એઝ આઈ ઓલવેઝ સે કે થેન્ક્સ ટુ મીડિયા, તમારી મીડિયાનો સપોર્ટ છે એટલા આટલો હેલ્પ થઈ રહ્યું છે, ફ્લેર અપ થઈ રહ્યું છે. અને જે રીતે લોકો, દિલ્હીના લોકો, મેં અત્યારે જોયું સ્ક્રીન પર કે આટલું બધું લાર્જ નંબર ઓફ પીપલ્સ, ભલે એ લોકો પર ટીયર ગેસ સેલ છોડાય, આટલા ઠંડકમાં વોટર કેનલ છોડાય છે, લાઠીચાર્જ બિચારા ઉપર થયો છે, માથામાં ઇન્જરી થઈ છે, ખરી તો લાઠીચાર્જ તો પગે થવો જોઈએ, ખબર નહીં માથામાં ક્યાંથી એટલે ઉપર મારી રહ્યા છે, વાય આટલું બધું થઈ રહ્યું છે, તો બી પીપલ આર બ્રેવિંગ ઇટ કે નહીં હવે આનો અમારે અંત લાવો છે. કારણ કે ત્રાસી ગયા છે. અને બહુ એક સારી ચીજ જોઈએ કે ખાલી બહેનો નથી, ભાઈઓ બી છે. યુ નો વી ઓલ આર હ્યુમન્સ. અહીંયા જેન્ડર ઇશ્યુ જ નથી થઈ રહ્યો, ધીસ ઇઝ નોટ અ જેન્ડર ઇશ્યુ, પણ એક આપણે બધા હ્યુમન બિંગ છે ને, આપણે સમજી રહ્યા છીએ કે આ એક ખોટી ચીજ છે, આવું ના થવું જોઈએ, આવું શોષણ ના થવું જોઈએ. ને ધ વે ધીસ જે રીતે આ બેનને મરાયું છે, ઇટ ઇઝ, આઈ મીન આપણે આપણે સાચી બધા કહેશે કે કોઈ રડે છે ને, નાટક કરે છે, ના, ઇટ્સ ઇટ્સ નેચરલ થિંગ કે વી કેનોટ સી ધીસ થિંગ્સ. એટલે આ જે થઈ રહ્યું છે ને, આઈ વિશ કે વી કમ ટુ અ લોજિકલ, એનું એક લોજિકલ એન્ડ આવે, તાકી નેક્સ્ટ ટાઈમ ના થાય. જી બિલકુલ, જે પ્રમાણે નાગરિકની દ્રષ્ટિએ એમણે કહ્યું છે કે આજે કોઈ જેન્ડરની વાત નથી થઈ રહી, સામાન્ય નાગરિક શું વિચારી શકે? ભાવનાબેન આપને શું કહેવું છે? દામિની સાથે જે ઘટના ઘટી દિલ્હીમાં, એણે આખા દેશને હચમચાવી દીધો છે. ન કેવળ મહિલાઓ પરંતુ પુરુષોને પણ આઘાત લાગ્યો છે. અને બીજું કે આજે મહિલાઓ વિચારતી થઈ છે કે મારી સુરક્ષાનું શું, જી, અને મારી સુરક્ષાનું શું, તો પછી મારી બાળકીનું શું? અગર બાળકીને શિક્ષણ આપવા હું મોકલીશ અને પ્લેગ્રુપની અંદર જ જો એની સાથે હેરેસમેન્ટ થતી હોય, તો આ મારી દીકરીને મારે કેવી રીતે ભણાવી, મારે એને કેવી રીતે સુરક્ષા આપી? આ એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે સમગ્ર દેશની અંદર. અને એના માટે ચોક્કસ આ જે અત્યારે જે આંદોલન થઈ રહ્યું છે, એ આંદોલન કરનાર યુવાનો કે જે કોઈ હોય, એ બધાને હું વંદન કરું છું કે ખૂબ સારું છે કે તમે આ આંદોલન કરીને સરકારને જાગૃત કરવા માંગો છો કે પોલીસ અને કોર્ટ બધા જાગૃત થાય અને આ વિષયની અંદર એક એવું કોઈ પરિણામ લાવે
કે જેથી કરીને આવા પ્રકારની ઘટનાઓ દેશના એક પણ ખૂણામાં ના બને એવો પ્રયત્ન કરવો જોઈએ એવું અત્યારે આપણને લાગી રહ્યું છે. ચોક્કસ જે પ્રયત્નો થવા જોઈએ, આપણે હંમેશા વાદો જોઈએ છે કે આ પ્રયત્નો થયા હોત તો આવું ન થાત, એ હંમેશા ઘટના ઘટ્યા બાદ જ આપણે તેનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. સામાન્ય જોવા જઈએ તો પાટણ ગેંગરેપની પણ જે ઘટના બની હતી, ચર્ચાસ્પદ મુદ્દો સાથે એક ઘૃણાસ્પદ ઘટના પણ ચોક્કસથી આપણે કહી શકાય. ફરી એક વખત જ્યારે દિલ્હીમાં આ ઘટના બની છે ત્યારે લઈને અમીબેન આપની પાસે આવીશ. આપે એ કેસને ખૂબ નજીકથી જોયો છે અને જાણ્યો છે, સાથે તેના પર કામ કર્યું છે, તો આપની પાસે હું આવવા માંગીશ. શું મહત્વ હોય છે અને ખાસ કરીને જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોય છે ત્યારે કેવી રીતે આખો કેસને આપ જોતા હો છો? પાટણ ગેંગરેપ જે થયો હતો ને, એક શિક્ષણ સંસ્થામાં થયો હતો અને વિદ્યાર્થીની સ્કૂલમાં જે ચક્કર ખાઈને પડી ગઈ ત્યારે આ બહાર આવ્યું એકદમ. અને ત્યારે બધાને અરેરાટી થઈ ગઈ કે જો વિદ્યાર્થીનીને, આપણે કોલેજમાં પીટીસીની કોલેજ હતી પાટણમાં, તો શિક્ષકો જો રેપ કરતા હોય અને તે લગાતાર કરતા હોય અને બાળકી વિદ્યાર્થીની બોલી જ ન શકતી હોય, તો આવા સંજોગોમાં શું? અને જે દિવસે એ દીકરીની ઉપર થયું અને બહાર આવ્યું એ જ દિવસે રાષ્ટ્રીય મહિલા આયોગની ઇન્કવાયરી કમિટી આવેલી ને એમાં હું પાર્ટ ઓફ ધી મેમ્બર હતી. પણ તરત ને તરત જ પીડિતાનું અમે સ્ટેટમેન્ટ લઈ લીધેલું અને તરત ને તરત એને નામ આપેલ અને બધા એરેસ્ટ થઈ ગયેલા. પણ એ બધું એટલા માટે થયું કે ભાઈ તાત્કાલિક જે પ્રિલિમિનરી રિપોર્ટ આપી દીધેલો અમે ઇન્કવાયરી કમિટીએ, તો એનો અમલીકરણ તરત થઈ ગયેલું. અને તમે નહીં માનો કે ઇન્વેસ્ટિગેશનમાં સરકારે એ વખતે સીઆઈડી ક્રાઇમને આપેલું, મહિલા દીવા એસપી આપેલા, અને એ પછી એટલું બધું તરત ને તરત વિટનેસની બધાની તપાસ થઈ ગઈ. એટલે એ વખતે તમારે દાદ આપવી પડે કે પોલીસે એનું કામ બહુ સરસ રીતે નિભાવેલું. એટલે જે ઇન્વેસ્ટિગેશન મહિનાઓ સુધી ચાલે એના બદલે અઠવાડિયા 10 દિવસમાં પૂરું થઈ ગયું. પણ એ પૂરું થઈ ગયું એટલે શું થયું કે 6-6 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલા એટલે એમને જામીન પણ ન મળ્યા. પણ એ વખતે સૌથી અગત્યની વાત જે બની કે પીડિતાના ફેમિલીને થોડું કોમ્પેન્સેશન આપ્યું, સુરક્ષા આપી ફેમિલીને કે ભાઈ એના ઉપર દબાવ ના આપે, અને પીડિતાને પણ સિક્યોરિટી આપી. એટલે એક સંસ્થા એની જોડે ને જોડે રહી. એ ઉપરાંત તમે જાઓ તો કેસ તરત ચાલવા પર આવ્યો. ચાલવા પર આવ્યો એટલે મહિલા કોર્ટમાં ચાલે, એટલે જેમાં મહિલા જજ હોય, અને બંધ બારણે ચાલે જેથી પીડિતા જે વિક્ટિમ છે પ્રોસિક્યુટ્રિક્સ એનું બહાર એટલું બધું જાહેરમાં એને સ્ટિગ્મા ના લાગે. આપણો સમાજ એવો છે કે એને કલંક લગાવી દે છે. બીજું કે એને સ્પેશિયલ પ્રોસિક્યુટર પણ સરકારે અરજી કરેલી એટલે સરકારે આપેલો. એટલે આ બધું થયું એટલા માટે એ 6-6 આરોપીને જન્મટીપની સજા થઈ. જી બિલકુલ. પણ આ બધું થયું એટલા માટે આપણે આમાં તમે જુઓ તો રાજ્ય સરકાર, પોલીસ સિસ્ટમ, લીગલ સિસ્ટમ, જ્યુડિશિયલ સિસ્ટમ અને સંસ્થા જે એનજીઓ, એટલે બધા ભેગા મળીને કર્યું તો વર્ષમાં ન્યાય મળ્યો. પણ દરેક કેસમાં નથી થતું, પણ આ એક દાખલો છે કે આવું પણ થઈ શકે. જો આ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો આનો નંબર ઓછો થઈ જાય, અને નંબર ઓછો થાય એટલે કાલે ને કાલે બળાત્કારના કેસ બંધ નથી થવાના. બિલકુલ. પણ આમાં સૌથી મોટી ભૂમિકા પોલીસની આવે છે કે પોલીસ સ્ટેશન જે જ્યુરિસ્ડિક્શનમાં હોય, કેમ જ્યુરિસ્ડિક્શન કર્યા છે કે ભાઈ આ એલિસ પોલીસ સ્ટેશન કે આ વેજલપુર, તો એ પોલીસ ઓફિસરની ફરજ બને છે કે મારા એરિયામાં ન થવું જોઈએ. એટલે આ બધી જ્યારે આવશે એની એકાઉન્ટેબિલિટી ત્યારે આ બંધ થશે. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ અહીંયા રોકાઈને એક લઈશું નાનકડો બ્રેક.